ब्रिज ऊपर जी मारो नाम धर्मेंद्र यादव है। हूँ छेल्ला 10 वर्ष थी एक्सॉन में काम करु छु नडिया सिटी लोकेशन। धर्मेंद्र बस शू घटना बनी छे केवी रीते बनी क्या बनी छे? 5:38 અમારે કોલ મળેલો છે અને પીચ ચોકડી ઉપર દેવ હેરિટેજ અને રિયલ નમકીની પાસે જ્યાં બે એક્સિડન્ટ છે, જ્યાં એક ટ્રેક્ટર અને એક ટ્રકનો એક્સિડન્ટ હતો, જેમાં એક જે બે ટ્રેક્ટરના માણસો છે એ ત્યાં સીન ઉપર જ ફેટેલ છે। જ્યાં અમે ત્યારે આવ્યા ત્યારે પોલીસને જાણ કરી છે, વસો પોલીસને, તો વસો પોલીસના PSI શ્રી અને પશ્ચિમ પોલીસના PSI શ્રી હાજર થયા છે। આઈઆરબીની ટીમ એમ્બ્યુલન્સ સાથે હાજર થઈ છે। ટ્રક ચાલક અત્યારે ફરાર છે, એ બ્રિજ ઉપર મૂકીને અન્ય કોઈ લોકોને ઈજાઓ ના નથી હોય। જીગર પટેલ। જીગરભાઈ શું કહેશો, આ ઘટના કેવી રીતે બની, ક્યાં બની છે અને કેવી રીતે બની ને હાલ અત્યારે શું છે, કેટલા લોકોને ફેટાયું છે? પીપલક બાજુથી લાકડા ભરેલું ટ્રેક્ટર નડિયાદની બાજુ જતું રહ્યું, રસ્તામાં પીચ ચોકડી છે, રિયલ નમકીન ને દેવ રેસિડેન્સી છે, ત્યાં આગળ RHS સાઈડ એટલે રાઇટ હેન્ડ સાઈડ અજાણ્યા વાહન એટલે કે ટ્રક છે,
પછી માહિતી મળી ટ્રક છે મહારાષ્ટ્ર પાર્સિંગ એણે ટક્કર મારી છે જેથી ટ્રેક્ટર ચાલક અને ટ્રેક્ટરનો ક્લીનર હોય એ બંનેનું ઘટના સ્થળે મોત નિપજેલ છે. ટ્રેક્ટર ટ્રોલીથી છૂટું પડી ગયેલું છે તેને સાઈડમાં કર્યું છે અમારી ટીમે પેટ્રોલિંગ તથા એમ્બ્યુલન્સ ટીમે. અને ટ્રક ચાલક ફરાર છે સાહેબ. તમને શું લાગે છે કેવી રીતે આ ઘટના બની હોય શકે, કેવી રીતે અકસ્માત થયો? કદાચ મે બી કે ટ્રક ડ્રાઈવર ઊંઘમાં હોય શકે, ઊંઘમાં ચોખ્ખું આવી ગયું હોય અને ટ્રેક્ટર એને પાછળ બેકલાઇટ તો છે નહીં ટ્રેક્ટરની તો એમાં કદાચ અથડાઈનું હોઈ શકે.